હેલો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસ્મા આપ સર્વેનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આ ઓનલાઈન ક્લાસિંગ આપણે અત્યાર સુધી ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 નિશ્ચયની અંદર સ્વાધ્યાય 4.2 ની અંદર દાખલા નંબર 8 નો પહેલો એક્ઝામ સુધી આપણે ગણ્યા હતા. હવે એનાથી આગળ આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 8 નો બીજો સ્વાધ્યાય 4.2 દાખલાના 8 નો બીજો જેની રકમ આપણે તમને આપી છે. પહેલી આરમાં 1 1 1, બીજી આરમાં ABC, ત્રીજી આરમાં એ ઘન, બી ઘન અને સી ઘન એ જીકલું તમારે સાબિત કરવાનું છે. એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ અને એ પ્લસ બી પ્લસ સી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત કરીએ LHS થી. LHS અહીંયા આવશે 1 1 એન્ડ 1, એ બી સી, એ ઘન, બી ઘન અને સી ઘન. ઓકે, હવે આગળ વાત કરીએ તો અહીંયા એ માઇનસ બી, બી માઇનસ સી કરવાનું છે. એટલે પહેલી કોલમમાંથી બીજી કોલમ બાદ કરી દે 0, બીજી કોલમમાંથી ત્રીજી કોલમ બાદ કરી દે 0 અને અહીંયા આવશે 1. અહીંયા આવશે એ માઇનસ બી, બી માઇનસ સી અને સી એમને. અહીંયા આવશે એ ઘન માઇનસ બી ઘન, બી ઘન માઇનસ સી ઘન અને સી ઘન. ઓકે, તો 0 0 1, એ માઇનસ બી, બી માઇનસ સી અને સી, એ ઘન માઇનસ બી ઘન, બી ઘન માઇનસ સી ઘન અને સી ઘન અમને. હવે વાત કરીએ તો પહેલી કોલમમાંથી આપણે એ માઇનસ બી કોમન કાઢી શકીએ, બીજી કોલમમાંથી બી માઇનસ સી કોમન કાઢી શકીએ. જેથી કરીને આપણે શું કર્યું, પહેલી કોલમમાંથી બીજી કોલમ બાદ કરી અને બીજી કોલમમાંથી ત્રીજી કોલમ બાદ કરી. હવે આને આપણે ગાણિતિક રીતે કહીને દર્શાવીશું. એ દર્શાવવા માટે આપણે અહીંયા દર્શાવીશું કે સી વન માની સી ટુ બાદ કરી દે, સી વન ટેસ્ટ ટુ સી વન પ્લસ માઇનસ વન સી ટુ, અને સી ટુ ટેસ્ટ ટુ સી ટુ પ્લસ માઇનસ વન સી થ્રી. ઓકે, આવી ગયું આઈ. ઓકે, આગળ વાત કરીએ હવે 0 0 1. ઓકે, હવે વાત કરીએ બીજા નંબરની કોલમમાં એ માઇનસ બી, સોરી પહેલા નંબરની કોલમમાં 0 a - b, એ ઘન માઇનસ બી ઘન. તો આગળ આપણે વિશ્લેષણ આપીએ તો a a - b, હવે એ ઘન માઇનસ બી ઘનના બે અવયવ કરશે a - b, અને અહીંયા આવશે a² + ab + b² એવા બે ભાગ કરશે. સેમ સેમ અહીંયા 0 b - c, અહીંયા આવશે b - c, બીજા કૌંસમાં b² + bc + c². ઓકે, સાઈડના બે અવયવ કરશે. ત્રીજા નંબરની કોલમમાં કોઈ ફેરફાર થશે નહીં, ત્રીજા નંબરની કોલમમાં આપણે એમને લખી દઈશું. તો અહીંયા આપણે કોઈ પણ નવો જે નિશ્ચયના નિયમ મુજબ કોઈ પણ ફેરફાર કર્યો નથી, નિશ્ચયના નિયમ મુજબ કોઈ આપણે ક્રિયા કરી નથી. ફક્ત એ ઘન માઇનસ બી ઘન અને બી ઘન માઇનસ સી ઘન હતું, તેનું સૂત્ર જે એ વિશ્વના સૂત્ર આધારે ફક્ત આપણે સાચું પાડવાનો પ્રયત્ન કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલામાંથી તમે જોશો તો પહેલા નંબરની કોલમમાંથી એ માઇનસ બી અને બીજા નંબરની કોલમમાંથી બી માઇનસ સી કોમન નીકળશે, તો અંદર શું હશે, તો કે 0 1 a² + ab + b² અહીંયા હશે 0 1 b² + bc + b² + bc + c² અહીંયા વચ્ચે 1 c અને સી થાય. કારણ શું લખશો, કારણમાં લખશો કે પહેલા નંબરની કોલમમાંથી એ માઇનસ બી કોમન કાઢે, કોમન કાઢો ધેટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો એ ઘટક વડે આપણે ભાગાકાર કરશું, તો કે c1 tends to 1 upon a - b c1 અને c2 tends to 1 upon b - c c2. ઓકે, આ આપણે ક્રિયા c1 અને c2 બંનેની અંદર કરી. હવે વાત કરીએ આગળ, હવે વાત કરીએ a - b b - c. ઓકે, અને અહીંયા જે આપણે નીચે કાઢ્યું છે એના આધાર ઉપર હવે સારું પાપનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો જુઓ a - b આવી ગયું, b - c આવી ગયું. હવે એનાથી આગળ પહેલા નંબરની કોલમ બધી બીજા નંબરની કોલમ આપણે બહાર કરીએ,
ફરી એક વખત. તો આપણને શું મળશે જોઈએ, તો કે એ માઇનસ બી બી માઇનસ સી. એ માઇનસ બી બી માઇનસ સી, તો અર્થાત પહેલા નંબરની કોલમમાંથી બીજા નંબરની કોલમ આપણે બાદ કરીએ તો અહીંયા ઝીરો માઇનસ ઝીરો એટલે ઝીરો, અહીંયા વન માઇનસ વન એટલે એ પણ આવશે ઝીરો. અને અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જે ઉડી જશે, બી સ્ક્વેર કેન્સલ, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ બી, તો કે એ સ્ક્વેર પ્લસ એ બી માઇનસ, અહીંયા બી સ્ક્વેર કેન્સલ, માઇનસ બી સી માઇનસ બી સ્ક્વેર, માઇનસ બી સી માઇનસ બી સ્ક્વેર. બીજા નંબરની કોલમની અંદર જે બધી વેરિયેબલ નંબર કરીએ તો કે ઝીરો વન બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર અને વન સી અને સી સ્ક્વેર. ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો, જે આપણે બીજા અને ત્રીજા નંબરની કોલમમાં વધ્યું એ લખી કાઢ્યું, અહીંયા આપણે લખીએ સી વન ટેન્સ ટુ સી વન પ્લસ માઇનસ વન સી ટુ. તો એના ઉપરથી જે આપણે ક્રિયા કરી કે સી વન માંથી સી ટુ ને આપણે બાદ કર્યા, તો એ કિરણ એ ક્રિયા આપણે અહીંયા કૌંસની અંદર દર્શાવી દીધી. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, એ માઇનસ બી બી માઇનસ સી હવે ઝીરો ઝીરો વન, તો ત્રીજાની અંદર જોઈ લઈએ ઝીરો, અહીંયા ઝીરો છે. ઓકે, તો ફક્ત ત્રીજા નંબરના એટલે કે અહીંયા ત્રીજા નંબર છે વન, એના આધાર ઉપર જ પેલું કરવાનું રહેશે. ઓકે, તો જોઈએ હજી એક સ્ટેપ આગળ કરીએ આપણે. ડાયરેક્ટ સારું કોપી લેશો તો પણ જશે, અને સારું કરતા પહેલા જો તમારે થોડુંક કોમન ગાડી એવું કરવું હોય સી માઇનસ એ, તો હજી કોમન નીકળશે ઝીરો ઝીરો. અહીંયા એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો, જો એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ, બંનેમાંથી બી કોમન કાઢ લખીએ તો બી કોમન કાઢતા એ માઇનસ સી વધશે. ઓકે, હવે વધશે ઝીરો વન બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર વન સી અને સી સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણે કોઈ નવું કર્યું નથી, ફક્ત ને ફક્ત એનો સારો ભાવનો પ્રયત્ન કર્યો, તો સારું ભાગે પછી એ માઇનસ બી બી માઇનસ સી. પહેલા નંબરની કોલમમાંથી આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, એ માઇનસ સી કોમન નીકળશે, શું કોમન નીકળશે એ માઇનસ સી. તો વિદ્યાર્થી મિત્રો અંદર શું વધશે, તો કે ઝીરો ઝીરો, એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માં એ માઇનસ સી કોમન કરે તો વધશે એ પ્લસ સી, અહીંયા એ માઇનસ સી કોમન કરે એટલે અહીંયા વધશે બી. જો એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના બે આવે પછી વિચાર કરીએ, એ માઇનસ સી અને એ પ્લસ સી, એમાંથી એ માઇનસ સી તો આપણે કોમન કાઢ લખ્યો આ બંને માંથી, અને બે અવયવમાંથી એક અવયવ આપણે કોમન કાઢ્યો, એક અવયવ અંદર વધશે એ વધ્યો એ પ્લસ સી, વધતા એ માઇનસ સી કોમન કરે તો વધશે બી, તો એ પ્લસ સી બી. અહીંયા માર્ક કરીને ધીરે કઈ તમને બધા ખ્યાલ આવે છે, મારે અંડરલાઈન કરી છે જોઈ લેજો. આગળ વાત કરીએ વન ઝીરો વન બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર, અહીંયા વન સી સી ખન. ઓકે, તો વાત કરીએ હવે અહીંયા પહેલા નંબરની કોલમ સી વન માંથી વન અપનનો એ માઇનસ સી, આપણે શું કહ્યું કોમન કાઢ્યું એટલે કે એના વર્ગમૂળ લખ્યું, તો સી વન ટેન્સ ટુ વન અપનનો એ માઇનસ સી ઇન્ટુ સી વન. ઓકે, આગળ વાત કરીએ તો હવે સારું આપવાનો પ્રયત્ન કરીએ, તો એ માઇનસ બી બી માઇનસ સી એ માઇનસ સી, વિદ્યાર્થી મિત્રો ઝીરો ઝીરો વન વનના આધારે ઝીરો ગુણ્યા કરશો તો જવાબ ઝીરો જ આવશે, માઇનસ એ પ્લસ બી પ્લસ સી કૌંસ ખુલ્લો, એ પ્લસ બી પ્લસ સી નું ગુણાકાર એક સાથે એટલે માઇનસ એ પ્લસ બી પ્લસ સી. હવે વિદ્યાર્થી મિત્રો આજે માઇનસ ગુણ્યા લાગુ કરી દો તો થઈ જશે એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ, અને અહીંયા હશે એ પ્લસ બી પ્લસ સી, આ થઈ જશે તમારું આ છે. જો વિદ્યાર્થી મિત્રો આ માઇનસ હશે અહીંયા, તો એ માઇનસ સી જે શું રહી જશે સી માઇનસ એ રહી જશે, તો આ તમને આવી જશે તમારું આ રહી જશે. તો અહીંયા એલએચએસ ટુ આર એચ એસ આપણે આ રીતે સાબિત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત નજર મારી લઈએ કે તમને જે રકમ આપી છે, પહેલી આરમાં વન વન વન, બીજી આરમાં એ બી સી, ત્રીજી આરમાં એ ઘન બી ઘન અને સી ઘન, એના અનુરૂપ એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ અને એ પ્લસ બી પ્લસ સી સાબિત કરવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે લખ્યું આર એચ એસ, પછી એલએચએસ લખ્યા બાદ પહેલા નંબરની કોલમમાંથી બીજા નંબરની કોલમ બાદ કરી અને બીજા નંબરની કોલમમાંથી ત્રીજા નંબરની કોલમ બાદ કરી, તો જે જવાબ આવ્યો એ સારું આપ્યું એ તમારા સામે છે. એ માઇનસ બી ઘન માઇનસ બી ઘન, બી માઇનસ સી બી ઘન માઇનસ સી ઘન, ત્રીજા નંબરની કોલમ આપણે એમને રાખી. આગળ વાત કરીએ એ ઘન માઇનસ બી ઘનના બે આવ્યો પડશે, એ માઇનસ બી
અને એ ઘન પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર ઓકે સેમ સેમ બી ઘન માઇનસ સી ઘનના બી માઇનસ સી બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર ઓકે અહીંયા એ ઘન માઇનસ બી ઘન માટે એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર અને બી ઘન માઇનસ સી ઘન માટે બી માઇનસ સી બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર બીજા નંબરની કોલમ આપણે એમના એમ હવે અહીં આપણે કોઈ ક્રિયા કરીને તેને કૌંસમાં લખ્યું નથી આગળ વાત કરીએ પહેલા નંબરની કોલમમાંથી એ માઇનસ બી અને બીજા નંબરની કોલમમાંથી બી માઇનસ સી કોમન કરતા જે વધ્યું એ તમે આપણે અહીંયા લખી દીધું હવે આગળ વાત કરીએ તો એની અંદર પહેલા નંબરની કોલમમાંથી બીજા નંબરની કોલમ ફરી વાત કરીએ એ માઇનસ બી બી માઇનસ સી અને જે બાદ લખી કરતા આપણને પહેલા નંબરની કોલમ ઝીરો ઝીરો એ સ્ક્વેર એ બી માઇનસ બી સી માઇનસ સી સ્ક્વેર એવું મળશે અહીંયા બીજા નંબરની ત્રીજા નંબરની કોલમમાં કોઈ ફેરફાર થશે નહીં એ આપણે એમને લખી દઈશું આગળ વાત કરીએ તો કે પહેલા નંબરની કોલમમાંથી એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરને ગોઠવીએ અને અહીંયા બી કોમન કાઢતા એ માઇનસ સી આ બંનેમાંથી બી કોમન કાઢતા એ માઇનસ સી વધશે તો એમાંથી એ માઇનસ સી કોમન કાઢીએ કારણ કે આપણે સી માઇનસ એટલે લાવવાનું છે એ માઇનસ સી કોમન કાઢતા આપણને ઝીરો ઝીરો એ પ્લસ બી પ્લસ સી એવું મળી જશે અંડર લાઈન એટલા માટે કરી છે કે એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના બે અવ પડશે બે અવમાંથી એક અવ આપણે કોમન કાઢ્યું છે એક અવ અંડર રાખ્યું છે બીજા અને ત્રીજા નંબરની કોલમ એમના એમ આગળ વાત કરીએ તો એ માઇનસ બી બી માઇનસ સી એ માઇનસ સી અને આનું સારું વાપરીએ તો આપણને ઝીરો માઇનસ એ પ્લસ બી પ્લસ સી એવું મળી જશે હવે માઇનસ સીનો અહીંયા લખીએ તો આપણને એ માઇનસ બી બી માઇનસ સી જગ્યાએ સી માઇનસ એ અને કૌંસમાં એ પ્લસ બી પ્લસ સી એવું મળી જશે એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ અને બાકી બાજુના કૌંસમાં એ પ્લસ બી પ્લસ સી ઓકે અહીં આપણે મળશે એર્યું આ રીતે તો આમ આપણે એલએચએસ ટુ આરએચએસ સાબિત જે કરવાનું હતું એ સાબિત કરી ચૂક્યા છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો ફરી વખત આપ નજર મારી દઈશું જેથી કહીને આગલા જે એક્ઝામ્પલ કરવાના છે એ એક્ઝામ્પલમાં તમને ખૂબ સરસ આવે ઓકે હલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળ આપણે દાખલા નંબર 9ની અંદર જે આપણે રકમ આપી છે બોર્ડમાં લખેલી છે જેમાં પહેલી આ પહેલી કોલમની લે એક્સ વાય ઝેડ બીજા નંબરની કોલમમાં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર ત્રીજા નંબરની કોલમમાં વાય ઝેડ ઝેડ એક્સ અને એક્સ વાય ઇઝિકલ ટુ એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ એક્સ બાજુના કૌંસમાં એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ એવું આપેલું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ સૌ પ્રથમ જો એલએચએસ લખીશું એલએચએસ ની અંદર એક્સ વાય અને ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ ઝેડ સ્ક્વેર અહીંયા વાય ઝેડ ઝેડ એક્સ અને એક્સ વાય ઓકે તો આપણે સૌ પ્રથમ તો એલએચએસમાં જે રકમ છે એ લખવાનો પ્રયત્ન કર્યો આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા નંબરની કોલમમાંથી બીજા નંબરની કોલમ અને બીજા નંબરની કોલમમાંથી આપણે બીજા નંબરની કોલમ બાદ કરીએ તો એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ અને ઝેડ અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર અહીંયા વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ ઝેડ એક્સ માઇનસ એક્સ વાય અને એક્સ વાય એમ આપણે કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા નંબરની કોલમમાંથી બીજા નંબરની કોલમ અને બીજા નંબરની સોરી પહેલા નંબરની હારમાંથી બીજા નંબરની હાર અને બીજા નંબરની હારમાંથી ત્રીજા નંબરની હાર બાદ કરી તો આપણે એને લખીશું આર વન ટેન્સ ટુ આર વન પ્લસ માઇનસ વન આર ટુ જ્યારે આર ટુ ટેન્સ ટુ આર ટુ પ્લસ માઇનસ વન આર થ્રી ઓકે તો આ જે આપણે આ રીતે આપણે પહેલા નંબરની હારમાંથી બીજા નંબરની હાર અને બીજા નંબરની હારમાંથી ત્રીજા નંબરની હાર આપણે બહાર કરી શકીએ આગળ વાત કરીએ તો અહીંયા આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે પહેલા નંબરની હાર છે એમાં થોડું સારું આપવાનો પ્રયત્ન કરીએ તો એક્સ માઇનસ વાય અહીંયા બે અવ પડશે એક્સ માઇનસ વાય વાય એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય જ્યારે અહીંયા તમને ખ્યાલ છે માઇનસ ઝેડ કોમન કાઢી શૂન્ય વચ્ચે એક્સ માઇનસ વાય ઓકે બીજામાં એ રીતના સેમ સેમ વાય માઇનસ ઝેડ નીચે ઝેડ એ નાઇન અને બે વખત છે વાય માઇનસ ઝેડ વાય પ્લસ ઝેડ અને અહીંયા આવશે ઝેડ સ્ક્વેર
आ बनने वाली माइनस एक्स होम करी तो अंदर उसे y माइनस z नहीं है उसे x y ओके तो अबे जो इधर मित्रों ही हो आपने कोई हिस्सा की क्रिया नहीं करी नो करी पन को ही हो सिंपल जो साधु रूप आपन ने नियम से है ना आधार रूप परफेक्ट x कर माइनस y कर ना बे बात ले बे हो अने y कर माइनस z को ना बे हो आपने पारवाना प्रयत्न करें और यहाँ पहला नंबर ने यार मतलब x माइनस y ने बीजा नंबर ने यार मतलब y माइनस z कॉमन करिए तो देखिए x माइनस y ने y माइनस z x माइनस y ने y माइनस z कॉमन करिए तो यहाँ बच्चे वन वन ने z ओके यहाँ बच्चे x प्लस y y प्लस z ने यहाँ z यहाँ बच्चे माइनस z माइनस एक्स अने एक्स वाय ओके जे आपने कॉमन करवानी क्रिया है सांकेतिक रीते दर्शावानो प्रयत्न करिए तो पहला नंबर ने आर में थी वन अपॉन मोर एक्स माइनस वाय आर वन अने अहीं वन अपॉन मोर वाय माइनस जेड इंटू आर टू एवं बे आपने सारू वापी सकिए एक्स माइनस वाय अने y माइनस z ओके तो आ रीते आपणे बन्ने नो कॉमन काढ़ी तो पहला नंबर यार मांथी x माइनस y बीजा नंबर यार मांथी y माइनस z कॉमन काढ़ी सकीए ओके आगळ वात करीए हवे जो विद्यार्थी मित्रो तो हवे पहला नंबर यार मांथी बीजा नंबर यार आपणे बात करवानो प्रयत्न करीए तो जो अहींया सब बिंदु जे आपणे कॉमन काढे छे एम एम लखी देशुं अने हवे पहला नंबर यार मांथी बीजा नंबर यार बात करीए तो 1 माइनस 1 એટલે 0 થઈ જશે जीरो जो इधर मित्रों x प्लस वाई प्लस वाय प्लस जेड है तो माइनस आ तो वाई वाई कैंसल x माइनस जेड अहसे x माइनस जेड हम अ माइनस जेड माइनस माइनस एक्स तो ये एक्स माइनस जेड थी गये बीजा नंबर की कॉलम ने बीजा नंबर की कॉलम में कोई फरक सॉरी बीजा नंबर की आने बीजा नंबर की आने में कोई फरक पड़ते नहीं वन वाय प्लस जेड माइनस एक्स जेड जेड स्क्वायर अने एक्स वाय ओके तो अहीं आपणे पहला नंबरनी बाजू लखीए तो पहला नंबरनी हारमांथी बीजा नंबरनी हार आपणे बात करी ओके पहला नंबरनी हारमांथी बीजा नंबरनी हार आपणे बात करी आर वन डेश आर वन प्लस माइनस वन आर टू हवे वात करीए तो पहला नंबरनी हारमांथी आपणने एक्स माइनस जेड कॉमन निकळशे ए वर्षे अंदर जीरो वन जेड पहला नंबर की कॉलम बीजा में वन वाई प्लस जेड जेड स्क्वायर यहाँ वन माइनस एक्स अने एक्स वाय ओके पहला नंबर ने आर मध्य अपने कॉमन कर लीजिए लखीशू एना मध्य संकेतिक ओके आर वन टेंस टू वन अपॉन मोर एक्स माइनस जेड इंटू आर वन ओके तो एक्स माइनस जेड अपने कॉमन कर लीजिए आगे बात करिए विद्यार्थी मित्रों हमें जीरो आ गई तो बीजा नंबर की कॉलम में बीजा नंबर की कॉलम पे बात कर दीजिए तो एक्स माइनस वाई वाई माइनस जेड एक्स माइनस जेड अहीं पहला नंबर की कॉलम में कोई फर्क नहीं पड़े बीजा नंबर की कॉलम में बीजा नंबर की कॉलम बात करिए वन माइनस वन जीरो एक्स प्लस वाई प्लस जेड वाई प्लस जेड माइनस माइनस एक्स एट एक्स प्लस वाई प्लस जेड जेड स्क्वायर माइनस एक्स वाई अहीं वन माइनस एक्स अने एक्स वाई एमएम तो आपने बीजा नंबर की कॉलम में बीजा नंबर की कॉलम बाद करी तो आप लखी सकिए सी टू सी टू सी टू टेन्स टू सी टू प्लस माइनस वन सी थ्री तो सी टू में सी थ्री एट बीजा नंबर की कॉलम में बीजा नंबर की कॉलम में आप बात करी हम सीम्पल साधन आपने प्रयत्न करिए तो आपने अँ मैसे सीम्पल साधन आप तो जीरो जीरो से आ बने गुणाकार थे तो एक गुणे जेड स्क्वायर माइनस एक्स स्क्वायर तो जेड स्क्वायर माइनस एक्स वाय आ बने गुणाकार माइनस जेड बीजा कौंस में एक्स प्लस वाय प्लस जेड आ कौंस टू ओके कारण के तीजा नंबर घटक एक ने सापेक्ष आपने साधन आप तो ये आप आ रीतना लखी सकिए आगे बात करिए तो कि एक्स माइनस वाय वाय माइनस जेड एक्स माइनस जेड अँ आए जेड स्क्वायर माइनस एक्स वाय कौन हो रही है माइनस एक्स जेड माइनस वाई जेड माइनस जेड स्क्वायर तो इधर में जो जेड स्क्वायर कैंसल
बदा मैं माइनस कॉमन करते हैं माइनस शून्य लागू पड़े तो एक्स माइनस वाय वाय माइनस जेड जो भी डेरिवेटिव आपने साबित करवाना है जेड माइनस एक्स तो अँ एक्स माइनस जेड ने माइनस लागू पड़े तो जेड माइनस एक्स अँ माइनस कॉमन निकली जैसे तो एक्स वाय प्लस वाय जेड प्लस जेड एक्स ओके आ रीते आप लावा बढ़ू मरी गयी है तो एल एच एस इक्वल टू आ रही है ओके विद्यार्थी मित्रों तो आ रीते अपने एक्जाम्पल नंबर नौ गणी सकिए फिर एक वक्त आप एक नजर मान लीजिए रकम नंबर आप पहला नंबर की कॉलम में एक्स वाई जेड बीजा नंबर की कॉलम में एक्स स्क्वायर वाई स्क्वायर जेड स्क्वायर तीजा नंबर की कॉलम में वाई जेड जेड एक्स और एक्स वाई हम पहला नंबर की कॉलम में बीजा नंबर की कॉलम बात करिए बीजा नंबर की कॉलम में तीजा नंबर की कॉलम बात करिए तो एक्स माइनस वाई एक्स स्क्वायर माइनस वाई स्क्वायर वाई जेड माइनस जेड एक्स બીજા નંબરની ત્રીજા માંથી બીજા નંબરની કોલમ વાત કરીએ તો વાય માઇનસ ઝેડ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર ઝેડ એક્સ માઇનસ એક્સ વાય એવું મળશે ત્રીજા નંબરની જે રો છે ત્રીજા નંબરની આ છે એમની અંદર છે હવે એના જે ગાણિતિક પ્રક્રિયા હતી તો આર વન ટેન્સ ટુ આર વન પ્લસ માઇનસ વન આર ટુ આર ટુ ટેન્સ ટુ આર ટુ પ્લસ માઇનસ વન આર થ્રી આપણે એ દર્શાવી દીધું આગળ વાત કરીએ તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના બે અવયવ એક્સ માઇનસ વાય અને વાય એક્સ પ્લસ વાય y સ્ક્વેર માઇનસ z સ્ક્વેરના બે અવયવ y માઇનસ z અને y પ્લસ z એ આપણે દર્શાવી દીધા અહીંયા બંનેમાંથી કોમન આપણે માઇનસ z કાઢી તો અંદર વચ્ચે x માઇનસ y અને બીજામાંથી માઇનસ x કોમન હતા y માઇનસ z માંથી જીતી ગઈને પહેલા નંબરની યાદમાંથી x માઇનસ y અને બીજા નંબરની યાદમાંથી y માઇનસ z આપણે કોમન કાઢી શકીએ એ બંને કોમન કાઢ્યા પછી જે આપણા નિશ્ચયની અંદર શું વધ્યું એ આપણે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ઓકે પછી વાળા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા નંબરની યાદમાંથી બીજા નંબરની યાદ કોમન કાઢવાનો સોરી પહેલા નંબરની યાદમાંથી બીજા નંબરની યાદ બાદ કરતા આપણને ઝીરો એક્સ માઇનસ ઝેડ અને એક્સ માઇનસ ઝેડ એવું મળ્યું નીચે વન વાય પ્લસ ઝેડ માઇનસ એક્સ અને ઝેડ ઝેડ સ્ક્વેર અને એક્સ વાય એવું મળ્યું જેની સાંકેતિક પ્રક્રિયા જે ગાણિતિક હતું તો ગાણિતિક ક્રિયાને આપણે સાંકેતિક ભાષામાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો આગળ વાત કરીએ તો એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ અને એક્સ માઇનસ ઝેડ પહેલા નંબરની યાદમાંથી આપણે એક્સ માઇનસ ઝેડ કોમન કાઢ્યું તો ઝીરો વન વન વચ્ચે બીજી અને ત્રીજા નંબરની હાર એમના એમ આગળ વાત કરીએ એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ અને એક્સ માઇનસ ઝેડ પછી જો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની કોલમમાંથી ત્રીજા નંબરની કોલમ બાદ કરતા આપણને ઝીરો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય એવું મળશે પહેલા નંબરની અને ત્રીજા નંબરની કોલમમાં કોઈ ફેર પડશે નહીં હવે આપણે પહેલું અને બીજા નંબરની કોલમના પ્રથમ ઘટક ઝીરો ઝીરો છે તો ત્રીજા ઘટકના આધાર પર લખી શકીએ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ ઝેડ કૌંસમાં x plus y plus z so z square minus x square minus x x z minus y z minus z square so z square to the jisse cancel badda mari minus apne common kar diye so x y plus y z plus z x y plus y z plus z x eu apanne ahiya malche so x minus y y minus z z minus x એટલે બાજુ માં આપણને x y plus y z plus z x એવું અહીંયા મળશે તો જે આપણે સાબિત કરવાનું હતું इक्वल टू आर एस एस आप लखी सकिए तो दाखला नंबर नौ नी अंदर जुए अहीं विद्यार्थी मित्रों एन एच एस टू आर एस एस आपणे साबित करी चुक्या छे तो एल एच एस इक्वल टू आर एच एस साबित थाय छे ओके तो आ रीते विद्यार्थी मित्रों आगला एक्जाम्पल आपणे गणवानो प्रयत्न करशुं तो एक नजर रहेशे तमे तमारी रीते मारी दीजो